મિત્રો તમે બેંકમાં જતા હશો હશો દરેક જગ્યાએ રૂપિયા કહો પૈસા રકમ ઇંગ્લિશમાં આપણને આવડવું જરૂરી છે કેટલા રૂપિયા છે વાંચશો કઈ રીતે બેંકમાં ચેકમાં એટીએમમાં બધી જગ્યાએ ઇંગ્લિશ વાંચતા આવડવું જરૂરી છે તો આ જેટલા પણ આંકડા છે આ બધાને ઇંગ્લિશમાં કઈ રીતે વાંચવા એ તમને આજે હું શીખવાડીશ અને તમને આવડશે તો ચોક્કસથી વિડીયો આખો જોવાનો છે સૌથી નાની રકમ ઉપર છે છ જેને ઇંગ્લિશમાં કહેવાય છે સિક્સ આપણે કહીશું સિક્સ સિક્સ એટલે છ રૂપિયા ચલો આ તો ખૂબ જ સિમ્પલ છે આવડતું હશે એનાથી આગળ તમે જોઈ શકો છો વન સિક્સ સોળ વન સિક્સ આને આપણે ઇંગ્લિશમાં કહીશું સિક્સ અને પછી કહીશું ટીન અને કહીશું સિક્સટીન ખાસ યાદ રાખજો દસ જે સંખ્યાઓ છે તમે જોશો બરાબર ને આ જે સંખ્યાઓ છે આની વચ્ચે તમે જોશો તો ટીન લાગતું હશે પાછળ બરાબર છે યાદ રાખવાનું છે ટેન પછી અગિયાર બાર તેર બધામાં શું લાગે છે ટેનની જેમ અહીંયા ટીન લાગે છે સમજવાનું છે ચલો આગળ નેક્સ્ટ 60 આને તમે ઇંગ્લિશમાં શું કહેશો મિત્રો સાઈઠ ને આપણે ઇંગ્લિશમાં કહીશું બોલો તમને આવડતું હશે આને તમે કહેશો ખાસ જે પાછળ સંખ્યા છે જેમાં આવે છે જેમ કે તમે કહી શકો વીસ ત્રીસ ચાલીસ બરાબર છે નેવ સુધી આ જે સંખ્યાઓ છે એમાં પાછળ આવશે ટી વાય એટલે આને આપણે કહીશું સિક્સટી સાઈઠ આપણે કહીશું સિક્સટી આવડવું જોઈએ ખૂબ જ સિમ્પલ છે ચલો આગળ નેક્સ્ટ છ્યાસઠ ને ઇંગ્લિશમાં શું કહેશો મિત્રો છ્યાસઠ આને પેલા આપણે કેવું પડશે ઇંગ્લિશમાં લખવું પડશે એટલે આપણે કહીશું અને જોડે છે તો આવડવું જોઈએ છાસઠ ને તમે શું કહેશો સિક્સટી સિક્સ સિક્સટી સિક્સ ધીમે ધીમે જોવો આવડશે ટેન્શન ના લો ચલો સિક્સટી સિક્સ પછી હવે આ આંકડો છે આને શું કહેશો આને આપણે ગુજરાતીમાં શું કહીશું છસો અને સોળ ત્રણ આંકડા છે બરાબર છે છસો રૂપિયા અને બીજા સોળ રૂપિયા છસો અને સોળ તો ઇંગ્લિશમાં શું કહેશો ઇંગ્લિશમાં તમારે પેલા છસો અલગ કરવા પડશે તમે કહેશો સિક્સ અને સો એટલે તમે કહેશો હંડ્રેડ સિક્સ એટલે કે છસો રૂપિયા સિક્સ હંડ્રેડ અને બીજા કેટલા છે જોડે સોળ રૂપિયા છે તમે કહેશો સિક્સ અને કહેશો સિક્સ સિક્સટીન એસઆઈએ સોળ રૂપિયા છે તમે કહેશો સિક્સટીન સિક્સ હંડ્રેડ સિક્સટીન બોલો ચલો એના પછી આગળ જઈશું એના પછીનો આંકડો છે છસો ને સાહીઠ છસો ને સાહીઠ પેલા તો છસો રૂપિયા છે અને પછી બીજા સાઈઠ રૂપિયા છે છસો ને સાઈઠ તો ચલો હવે તો આવડું જોઈએ પેલા લખશું છસો તમે કહેશો સિક્સ જોડે બીજા કેટલા રૂપિયા છે સિક્સટી તમે કહેશો સિક્સ હંડ્રેડ સિક્સટી બોલો સિક્સ હંડ્રેડ સિક્સટી સિક્સ સિક્સટી જો સાઈડ છે તો પાછળ ઝીરો છે ટી વાય આવશે સિક્સટી અને સોળ હોત તો આપણે કહે સિક્સટી નિક યાદ રાખજો ચલો આગળ નેક્સ્ટ બોલો આને કેટલા કહેશો આ કેટલા રૂપિયા છે આને આપણે કહીશું છસો સૌથી પહેલા સિક્સ હન્ડ્રેડ છસો પછી બીજા સાઈઠ રૂપિયા છે અને છ ઇંગ્લિશમાં ત્રણે ભેગા બોલવા પડશે છસો સાહીઠ અને છ બરાબર છે તમે કહેશો સિક્સ સૌથી પહેલા તમે કહેશો સિક્સ પછી આવશે સિક્સટી સિક્સ ને તમે કહેશો સિક્સટી સિક્સ સિક્સ હંડ્રેડ સિક્સટી સિક્સ સિક્સ હંડ્રેડ સિક્સટી સિક્સ કેટલા છે 666 હંડ્રેડ સિક્સટી સિક્સ ચોક્કસથી બોલવાનું છે 666 ચલો એનાથી આગળ જઈશું હવે બોલો કઈ રકમ છે આને કેટલા કહેશો સૌથી પહેલા છ રૂપિયા છે છ હજાર છસો સૌથી પહેલા તમે કહેશો છ એટલે તમે કહેશો સિક્સ થાઉઝન્ડ ઉઝન્ડ અને આને તો વાંચતા તમને આવડે જ છે સિક્સ થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ હવે કેટલા છેડ સિક્સટી બોલો વાંચો ચલો સિક્સ થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ સિક્સટી ચલો આગળ જઈશું નેક્સ્ટ ચલો આ રકમ વાંચવાની છે બોલો કેટલા છે સૌથી પહેલા છાસઠ હજાર

અને પછી ખાલી કેટલા છે 600 પછી ખાલી છેલ્લે 6 રૂપિયા છે 600 6 બોલો 66000 600 6 વેરી ગુડ ચલો આગળ વાંચીએ ચલો આને વાંચવાનું છે કઈ રીતે વાંચશો આ રકમ ને બોલો કેટલા રૂપિયા છે 6 લાખ 66000 600 ને છાસઠ બરાબર છે રકમ મોટી છે લખીએ ચલો સૌથી પહેલા કેટલા લાખ છે છ લાખ તમે તમે જોઈ શકો છો સિક્સટી સિક્સ થાઉઝન્ડ છાસઠ હજાર છે સિક્સટી સિક્સ અને લખશો જોડે સિક્સટી સિક્સ થાઉઝન્ડ અને કેટલા રૂપિયા છે છસો ને સિક્સ હંડ્રેડ સિક્સટી સિક્સ આને વાંચવાની પ્રેક્ટિસ કરો ચલો કેટલા લોકો વાંચી શકે છે સિક્સ લેખ સિક્સટી સિક્સ થાઉઝન્ડ સિક્સ સિક્સટી સિક્સ બોલો સિક્સ લેખ સિક્સટી સિક્સ થાઉઝન્ડ સિક્સ સિક્સટી સિક્સ પ્રેક્ટિસ કરો ચોક્કસથી આવડશે ચલો આગળ જઈએ નેક્સ્ટ ચલો આ રકમને વાંચવાની છે ધ્યાનથી ચલો સમજવાને કઈ રીતે વાંચશો આ રકમને બોલો ચલો કેટલા લાખ છે સાહીઠ લાખ સાઈઠ હજાર છસો ને તો આપણે લખીશું સૌથી પહેલા સાઠ લાખ છે તમે લખશો સિક્સટી લેખ હજાર કેટલા છે તમે કહેશો સાહીઠ હજાર પણ છે એટલે તમે કહેશો સિક્સટી થાઉઝન્ડ અને કેટલા છે છસો ને તમે કહેશો સિક્સ હંડ્રેડ સિક્સટી સિક્સ બરાબર છે ચલો છેલ્લી રકમ છે તમારે વાંચવાની છે છેલ્લી રકમ આવડવી જોઈએ ચોક્કસથી આ જે રકમ છે તમારે વાંચવાની છે અને કમેન્ટમાં લખવાની છે ચલો થોડી મદદ કરી દઉં છું ગુજરાતીમાં તમને કહી દઉં છું છ કરોડ સાઠ લાખ છાસઠ હજાર છસો ને સાઈઠ ફરીથી એકવાર છ કરોડ કરોડ નો સ્પેલિંગ કહી દઉં છું સિયારો આરી કરોડ છ કરોડ સાઠ લાખ છ્યાસઠ હજાર છસો ને આનો આન્સર તમારે કમેન્ટમાં લખવાનો છે હું ચોક્કસથી રિપ્લાય કરીશ થેન્કસ ફોર વોચિંગ